નમસ્કાર શ્રી વિશ્વગ્રામ વિદ્યાપીઠ શૈક્ષણિક સંકુલ વડાલ આજનો આપણો વિષય છે ગુજરાતી આજનો આપણો વિષયાંગ છે સિલવંત સાધુને કાવ્યનો પ્રકાર આવશે ભજન કવિયત્રીનું નામ છે ગંગા ગંગાસતી પૂરું નામ જોઈએ તો કે ગંગાબા કહરસંગ ગોહિલ જેમનો જન્મસ્થળ છે રાજપરા જિલ્લો ભાવનગર ગંગા સતીએ તેમના શિષ્ય પાનબાઈને બાવન દિવસ સુધી એક એક રચના સંભળાવી હતી જે ભજનો રૂપે પ્રચલિત છે ગંગા ગંગા સતી યોગ માર્ગી હતા તેમની પાસેથી જ્ઞાન માર્ગની ઉત્તમ રચનાઓ મળે છે તેના પ્રચલિત પદોની અંદર વીજળીને ચમકારે મેરુ ડગે શિલવંત સાધુને ભક્તિ કરવી વગેરે છે પ્રચલિત ભજનોની અંદર મેરુ તો ડગે પણ જેના મનના ડગે વીજળીને ચમકારે મોતીડા પરોવો શિલવંત સાધુને વારે વારે નમીએ વગેરે છે શિલવંત સાધુને પદ ગંગા સતીની ગંગામાંથી લેવામાં આવેલું પદ છે આ પદમાં તેમણે એક આદર્શ સંત કે સાચો સાધુ કેવો હોય તેના લક્ષણોનું વર્ણન કરેલું છે પરિચય બાદ હવે આપણે આ કાવ્યની સરળ સમજૂતી મેળવશું સૌ પ્રથમ વાત કરશું તો કે કવિ પરિચયની અંદર ગંગાસતી જન્મ અઢારસો છેતાલીસ અવસાન ઓગણીસો ને ચોરાણું ગંગાબા કળહંગસંદ ગોહિલનો જન્મ ભાવનગર જિલ્લાના રાજપરામાં થયેલો તેમણે સમાધિ લેતા પહેલાં તેમના શિષ્ય પાનબાઈને બાવન દિવસ સુધી એક એક રચના સંભળાવી હતી જ્યાં જે ભજન રૂપે પ્રચલિત છે આગળ જોયું તે પ્રમાણે વીજળીને ચમકારે મેરુરે ડગે શીલવંત સાધુને અને ભક્તિ કરવી વગેરે ગંગા સતીના જાણીતા પદો છે ગંગાસતી યોગમાર્ગી ખૂબ જ આગળ વધેલા હતા જ્ઞાન માર્ગની પણ ઉત્તમ રચનાઓ તેમની પાસેથી મળે છે મનુષ્યને મળેલા ક્ષણિક જીવનનો સદઉપયોગ કરી તેણે ભક્તિથી જીવનને તરબોળો કરવાની વાત કરેલી છે કવ પરિચયની અંદર ગંગાસતી ઘણા બધા ભજનો પ્રચલિત છે પ્રસ્તુત ભજન આપણી સમક્ષ આપેલું છે કે આદર્શ સંત કેવો હોય તેની વાત કરવામાં આવેલી છે કે જેના સર્વગુણોનો વિકાસ હોય અને શીલ હોય જેનું ચિત્ત શુદ્ધ હોય જેના મનમાં શત્રુ કે મિત્ર એવો ભેદ ન હોય પ્રભુમાં જ જેનું મન પરોવાયેલું હોય મન વચન અને કર્મ જે એક હોય આઠે પ્રહોર આનંદમાં હોય એવા સાધુને વારંવાર નમવાની વાત ગંગા સતીએ કાવ્યની અંદર કરવામાં આવેલી છે હવે કાવ્યની સમજૂતી મેળવીશું શીલવંત સાધુને વારે વારે નમીએ જેના બદલે નહીં વર્તમાન રહે ચિત્તની વૃત્તિ જેની સદાય નિર્મળ જેને મહારાજ થાય મહેરબાન શબ્દાર્થ જોઈએ શીલવંત એટલે કે સદાચારી ચારિત્રવાન વર્તમાન એટલે કે વર્તન અને નિયમ ચિત્ત એટલે મન વૃત્તિ એટલે કે વલણ મહારાજ એટલે કે મહારાજ પરમાત્મા ઈશ્વર ભગવાન તો કે આ પ્રમાણે કંઈક સમજૂતી થાય કે સિલવંત સાધુને વારંવાર નમન કરીએ કે જેના વર્તનમાં કોઈ પરિવર્તન જોવા ન મળે જેની ચિત્તની વૃત્તિ હંમેશા નિર્મળ હોય જેના પર પરમાત્માની કૃપા ઉતરે છે નેક્સ્ટ જેને શત્રુ ને મિત્ર એ કે નહીં ઉર્મા જેને પરમાર્થમાં રહે મન વચનને વાણીમાં ચાલે રૂઢિ પાડે એવી રીત મહેરબાન એટલે કે કૃપાળુ અથવા દયાળુ શત્રુ એટલે દુશ્મન ઉર્મા એટલે કે હૃદયમાં પરમાર્થમાં એટલે કે પરોપકાર પ્રીત એટલે પ્રેમ રૂઢિ પાડે રીત એટલે સારી રીતે અમલ કરે જેની સમજૂતી કંઈક આ પ્રમાણે થાય તો કે જેના હૃદયમાં શત્રુ કે મિત્ર એવો કોઈ ભેદ ન હોય જેને પરમાર્થમાં જ પ્રીતિ હોય જે મન વચન અને વાણીમાં એકરૂપ હોય અને સારી રીતે નિયમોનું પાલન કરતો હોય છે નેક્સ્ટ પંક્તિની અંદર જોઈએ આઠે પોર મન મસ્ત થઈ રહેવે જેને જાગી ગયો તુર્યાનો તાર નામને રૂપ જેણે મિથ્યા કરી જાણ્યું ને સદાઈ ભજનો વ્યાપાર જે શબ્દાર્થ કંઈક આ પ્રમાણે થાય મન મસ્ત એટલે દિવ્ય આનંદ મિથ્યા એટલે નકામું વ્યર્થ વ્યાપાર એટલે વેપાર તુર્યાનો ત્યાર એટલે કે ધ્યા ધ્યાનાવસ્થા જેની સમજૂતી કંઈક આ પ્રમાણે થાય કે જે આઠે પ્રહોર દિવ્યાનંદમાં રહે છે જેની બ્રહ્મ અવસ્થા જાગૃત થઈ ગઈ છે જેણે નામ અને રૂપને મિથ્યા કર્યા છે અને જેનું મન હંમેશા ભજનમાં પરોવાયેલું છે નેક્સ્ટ પંક્તિની કંઈક આ પ્રમાણે વાત કરવામાં આવેલી છે કે સંગતું કરો તો તમે એવાની કરશો ને તો શોભો પાર રે સતી એમ બોલ્યા રે પાનબાય જેનું વચનોમાં વિશ્વાસ રે શબ્દાર્થમાં જોઈએ તો કે સંગતું એટલે સંગત વચનો એટલે કે વચનો કંઈક સમજૂતી કંઈક આ પ્રમાણે જ હશે કે તમે આવા સંતનો સંગ કરશો તો સંસાર તરી જશો ગંગા સતીએ પાનબાઈને કહ્યું કે આવા સંતને પરમાત્માના વચનોમાં એટલે કે વાણીમાં વિશ્વાસ હોય છે આપણું સમગ્ર કાવ્ય છે એ ગંગા સતીની ભજન ગંગામાંથી લેવામાં આવેલું છે નેક્સ્ટ આપણે જોઈએ તો કે આમ આ કાવ્યની અંદર ગંગા સતીએ શિલવંત સાધુમાં કેવા લક્ષણો હોય તેની વાત કરેલી છે તો આપણે લક્ષણોની વિગતે ચર્ચા કરીશું તો કે શિલવંત સાધુના લક્ષણો કેવા હોય તો કે તેના વર્તનમાં કોઈ ફેરફાર થતો નથી તેના ચિત્તની વૃત્તિ નિર્મળ હોય છે તેના પર સદા પરમાત્માની કૃપા રહે છે તેના મનમાં શત્રુ મિત્ર એવો ભેદભાવ નથી તેના જીવનનું લક્ષ્ય પરમાર્થ હોય છે તેમનું મન વચન અને વાણીમાં એકરૂપ હોય છે તે હંમેશા સાધુના નિયમોનું પાલન કરે છે તે આઠી પ્રહોર આનંદમાં રહે છે તેની બ્રહ્મવસ્થા જાગ્રત થઈ હોય છે તે નામ રૂપ મિથ્યા માને છે એટલે કે નામ અને રૂપનો મોહ હોતો નથી તે સદા ભગવાનના ભજનમાં વ્યસ્ત રહે છે તે હંમેશા પરમાત્માના જ વચનમાં વિશ્વાસ રાખે છે તેનો સંગ કરવાથી સંસાર સાગર તરી જવાય છે આમ આ પદમાં ગંગા સતીની આવા શીલવંત સાધુ એટલે કે આદર્શ સંતનો સંગ કરવાની અને તેને વારંવાર નમવાની વાત પાનબાઈને સલાહ આપે છે પ્રસ્તુત આપણું કાવ્ય છે અહીંયા પૂર્ણ થાય છે આગળના પેજની અંદર વિદ્યાર્થી મિત્રો હોમવર્ક આપેલું છે તે હોમવર્ક તમારે કરવાનું રહેશે અસ્તુ